નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપસૌનું હાર્દિક સ્વાગત છે. આજની જે અપડેટ છે એ મહત્ત્વની છે, કારણ કે જે એચએસસી અને એસએસસી જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે એક્ઝામ લેવામાં આવી હતી, બરાબર, જે ધોરણ 10 અને ધોરણ 12ની, તો એનું રિઝલ્ટ થોડા સમયમાં ડિક્લેર થઈ શકે છે. તો એની આપણે સંપૂર્ણ માહિતી લઈશું, એ બી ઓથેન્ટિક કે ક્યાં સુધી રિઝલ્ટ આવી શકે છે, બરાબર. અને બીજી વસ્તુ કે તમારે કઈ વેબસાઇટ પરથી કેવી રીતે સીટ નંબર નાખવાનો છે, બરાબર, અને કેવી રીતે તમે રિઝલ્ટ પણ જોઈ શકો છો, એની પણ આપણે માહિતી લઈ લઈશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો, વિડીયોમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. વાત કરીએ મિત્રો તો GSHSEB, બરાબર, એના દ્વારા જે એક્ઝામ લેવામાં આવી હતી, બરાબર, બીજા ત્રીજા મહિનાની અંદર એક્ઝામો પૂરી થઈ છે, બરાબર, જેનું રિઝલ્ટ જલ્દી આવવા જઈ રહ્યું છે. કારણ છે મિત્રો કે ચૂંટણીના કારણે કદાચ જલ્દી આવી શકે, બરાબર. તો ધોરણ 10 અને 12 એટલે કે આર્ટ્સ, બરાબર, અને સાયન્સ અને કોમર્સ આ ત્રણનું કદાચ રિઝલ્ટ પણ જોડે ડિક્લેર થઈ શકે, અને ધોરણ 10નું પણ. તો યાદ રાખી લેજો, બરાબર. તો આની આપણે સંપૂર્ણ વિગત હું તમને ઓફિશિયલી જ વેબસાઇટ છે, બરાબર, જેના થ્રુ તમને બતાવી દઈશ. તો પહેલાં આપણે વાત કરીએ ધોરણ 10ની. તો મિત્રો અહીંયા તમને જોઈ શકો છો, બરાબર, ધોરણ 10નું રિઝલ્ટ છે, બરાબર, ગુજરાત બોર્ડ કેર સુધી ડિક્લેર કરી શકવાની જે સંભાવના છે, બરાબર, એ દર્શાવવામાં આવી છે. તો તમે જોઈ શકો છો, બરાબર. તો અહીંયા શું નોટ લખી છે, તો 10 સ્ટુડન્ટ્સ હાઉ ટુ રિસેન્ટલી ગીવ ધ SSC એટલે કે ધોરણ 10 પાસ એક્ઝામ ઇન ગુજરાત એર વેઇટિંગ ફોર ધેર રિઝલ્ટ્સ લાસ્ટ યર્સ વી અનાઉન્સ ઇટ ઓન મે 25, 2023, બરાબર, જે લાસ્ટ યરમાં છે એ ડિક્લેર થયું હતું. અને અબાઉટ 64.62% ઓફ ધ સ્ટુડન્ટ્સ પાસ, બરાબર, પહેલાં જે છે 64%ની આજુબાજુ સ્ટુડન્ટો પાસ થયા હતા, બરાબર, જે એક્સેપ્ટેડ ધ રિઝલ્ટ્સ વિલ બી કમ આઉટ અરાઉન્ડ ઇન ધ ફર્સ્ટ વીક મે 2024. અહીંયા મિત્રો લખ્યું છે ચોખ્ખું, બરાબર, અરાઉન્ડ ઇન ધ ફર્સ્ટ વીક મેની અંદર તમારું થઈ શકે છે, બરાબર. આ એક દિવસ પહેલાંની જે અપડેટ છે, પણ સંભવિત મિત્રો રહી શકે, બરાબર, કદાચ એપ્રિલમાં આવી શકે, બરાબર, એપ્રિલમાં સંભાવના છે ધોરણ 10ની. તો મિત્રો બને એટલું જલ્દી આવી જશે, બરાબર, તો ચિંતા કરવાની નથી, આ લાસ્ટ વીકની અંદર બી કદાચ આવી શકે. હવે આપણે વાત કરીશું ધોરણ 12ની. મિત્રો તો ધોરણ 12માં શું કહેવા માંગ્યું છે, બરાબર, અહીંયા તમને એક નોટ મારેલી છે, બરાબર. તો વેટ ઇઝ ધ ડેટ ઓફ ધ 12th બોર્ડ એક્ઝામ 2024 ગુજરાત, બરાબર. તો 2024ની જે એક્ઝામ હતી, બરાબર, ગુજરાતની, તો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર, GSEB HSC, બરાબર, 12th ક્લાસ રિઝલ્ટ 2024. તો અહીંયા શું કહેવા માગે છે, તો બોર્ડનું નામ છે, બરાબર, GSEB, એક્ઝામ ડેટ છે, બરાબર, એક્ઝામ નેમ તો કે HSC, બરાબર, 12th ક્લાસ એક્ઝામિનેશન્સ 2024. તો અહીંયા સ્ટ્રીમ છે, બરાબર, તો કયા કયા રિઝલ્ટ ડિક્લેર થઈ શકે છે, બરાબર, આર્ટ્સનું, કોમર્સ અને સાયન્સ, બરાબર, સ્ટ્રીમ છે તમારો આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ, આ ત્રણે ત્રણનું કદાચ સંભાવના રહેશે. એક્ઝામ ડેટ હતી તમારી મિત્રો 11 માર્ચથી 26 માર્ચ 2024ની. તો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. હવે અહીંયા રિઝલ્ટ, બરાબર, અહીંયા રિઝલ્ટ ડિક્લેર થઈ શકે છે, તો લાસ્ટ વીક ઓફ મે, બરાબર, મેના લાસ્ટ વીકમાં તમારું રિઝલ્ટ છે એ ડિક્લેર થવાની સંભાવના છે. પણ આ બી મિત્રો ગણી શકીએ, બરાબર, તો એપ્રિલના એન્ડિંગ સુધી, બરાબર, મારા ખ્યાલથી એપ્રિલના એન્ડિંગ સુધી આમાં આની સંભાવના રહી શકે છે, કારણ કે ઇલેક્શન છે, બરાબર, ઇલેક્શન હવે ચાલુ થવાના છે. તો બને એટલું સ્ટુડન્ટોને જલ્દી જ આની પ્રોસેસ કરી દેશે, કારણ કે હમણાં જ વચ્ચે પેપરમાં આવ્યું, બરાબર, જેની 12, બરાબર, એન્ડ 10, બરાબર, SSC એન્ડ HSC ની જે આન્સર કી હતી, સોરી, માર્કશીટ ને એ બધું તમારી પુરવણી હતી, એ જે છે, બરાબર, એ ચેકિંગ થઈ જશે. તો જલ્દી જેટલું બને એટલું માર્ક પણ અહીંયા અપલોડ કરી દેશે, બરાબર.
અને આશા રાખીએ કે એપ્રિલ ને એન્ડ સુધી તમારા જે રિઝલ્ટ છે બરાબર ડિક્લેર થઈ શકે છે. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. એક નવી અપડેટ માટે આપણે ફરી મળીએ. મિત્રો રજા આપજો. નમસ્કાર.